દોસ્તો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં ભાગ ત્રણ એટલે કે પાના નંબર ત્રેવીસ થી બત્રીસ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો આ સ્વ અધ્યયન ચાલો યાદ કરીએ છીએ જે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ તરીકે ઓળખાય છે મિત્રો આપણે આગળના બે ભાગની અંદર પાના નંબર બાવીસ સુધીનો અભ્યાસ કર્યો હતો સોલ્યુશન સાથે તો આ વિડીયોની અંદર આપણે પાના નંબર ત્રેવીસથી બત્રીસનો અભ્યાસ કરીશું મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગુજરાતી સહિતના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન્સ મૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ચાલો તો સર્વપ્રથમ આપણે શરૂ કરીએ મહાવરો એકથી હવે અહીં આપણને ઉદાહરણ મુજબ પ્રવૃત્તિ કરો એવું કહ્યું છે જુઓ અહીંયા વિભાગ અ છે અને અહીંયા વિભાગ બ છે હવે બંને વાક્યમાં શો ફેર છે તે આપણે શોધીને કહેવાનો છે તો અ વિભાગમાં પહેલું વાક્ય છે કે અનિશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે તો હવે અહીંયા અનીશભાઈ અનીશભાઈ બે વાર છે તો આ વાક્યની અંદર તમે જોશો અહીંયા તો બ વિભાગના વાક્યમાં તો અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે એટલે કે બીજી વાર જે અનીશભાઈ છે એ શબ્દને કાઢી નાખ્યો છે અને એની જગ્યાએ તેમના શબ્દ મૂક્યો છે એટલે ખાલી જગ્યામાં આપણે અહીંયા તેમના મૂક્યું છે અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે ત્યાર પછી અવિભાગમાં બીજું વાક્ય રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી તો અહીંયા બીજું વાક્ય આપેલું છે કે રેશમાએ ખાલી જગ્યા આંગળી ઊંચી કરી તો અહીંયા આપણે બીજી વાર રેશમા નહીં લખીએ પરંતુ તેની લખીશું કે રેશમાએ તેની આંગળી ઊંચી કરી ત્રીજું ભદ્રા ભદ્રાના મિત્રને મળી તો બે વાર ભદ્રા ભદ્રા છે તો એક વખત આપણે ભદ્રા કાઢી અને એ ખાલી જગ્યામાં તેના મૂકીશું ભદ્રા તેના મિત્રને મળી ચોથું ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા તો બે વાર ચકલી ચકલી છે તો ચકલી બીજી વખત જે છે ત્યાં ખાલી જગ્યા છે તો તેની જગ્યાએ આપણે તેના મૂકીશું ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા પાંચમું બધા બાળકોએ બધા બાળકોના દફ્તર ઊંચક્યા તો બધા બાળકો બધા બાળકો બે વાર છે તેમાં બીજી વાર જે બધા બાળકો છે તે કાઢી નાખીશું અને ખાલી જગ્યા આપણને અહીંયા આપેલી છે ત્યાં પોતાના મૂકીશું તો બધા બાળકોએ પોતાના દફ્તર ઊંચક્યા ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા સાચી રીતે જોડવાનું કહ્યું છે જો અહીંયા વિભાગ અ આપેલો છે વિભાગ બ આપેલો છે વચ્ચે આપણે જવાબ લખવાના છે ઉદાહરણ આપણને આપેલું છે રેખાની તો તમે જોઈ શકો છો પાછળ ની છે એટલે અહીંયા જવાબ આવશે તે નહીં ત્યાર પછી અહીંયા આપેલું છે અનિરુદ્ધના તો પાછળ ના છે એટલે જવાબ આવશે તેના ત્યાર પછી ત્રીજું છે ભદ્રેશને અહીંયા ને છે એટલે જવાબ આવશે તેને ત્યાર પછી ડબ્બામાં તો અહીંયા છેલ્લો મૂળાક્ષરમાં છે એટલે જવાબ આવશે તેમાં જીવજંતુઓને છેલ્લો મૂળાક્ષર ને છે એટલે જવાબ આવશે તેમને જીવજંતુઓનો અહીંયા છેલ્લો મૂળાક્ષર નો છે એટલે જવાબ આવશે તેમ ચાલો ત્યાર પછી આપણે મહાવરો ત્રણ જોઈએ હવે અહીં એવું કહ્યું છે કે બિનજરૂરી શબ્દ છેકી અને વાક્ય ફરીથી લખો અહીંયા અમુક શબ્દો બે વખત લખાઈ ચૂક્યા છે અથવા તો ખોટી રીતે લખાયા છે તો એને આપણે છેકી કાઢવાના છે જો બાળકો તમે કીડી જોઈ છે ત્યાર પછી અહીંયા એવું લખ્યું છે કે કીડીને અથવા તો તેને આ બેમાંથી એક શબ્દ ખોટો છે જે આપણે છેકવાનો છે તો અહીંયા કીડીને શબ્દ છે ને એ ખોટો છે કારણ કે એક વખત કીડી શબ્દ આવી ગયો છે તો બીજા વાક્યમાં આપણે કીડી શબ્દ નહીં લખીએ પરંતુ એના માટે એનું સર્વનામ વાપરીશું અને કીડી માટે સર્વનામ વપરાશે તેને તો તમે કીડીને કીડી જોઈશે તેને કેટલા પગ હોય છે ત્યાર પછી અહીંયા એવું આપ્યું છે કે તમને બાળકોને ખબર છે તો બાળકો શબ્દ પણ એકવાર અહીંયા આવી ગયો છે એટલે બાળકો નહીં લખીએ પણ તમને લખીશું તો તમને ખબર છે તો બાળકો ઉપર આપણે છેકો મારીએ તો જો અહીંયા કીડીને ઉપર છેકો માર્યો અને અહીંયા બાળકોને ઉપર છેકો મારો તો સાચું વાક્ય આપણું આ પ્રમાણે બની જશે બાળકો તમે કીડીને જોઈશે તેને કેટલા પગ હોય છે તમને ખબર છે ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને કાઉસ કરીને અહીંયા મકોડાને એ પૂછે એટલે કે મને અને મકોડો બેમાંથી એક શબ્દ આપણે છેકવાનો છે તો અહીંયા મકોડાને છેકી નાખીશું કારણ કે મકોડો એકવાર આવી ગયું છે મકોડાના અથવા તો મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો અહીંયા મકોડા શબ્દ ઉપર આપણે છેકો મારી દઈશું અને મારા શબ્દ જે છે એ સાચો છે તો પછી કહો મારે કે મકોડાને કેટલા પાગ હોય તો અહીંયા પણ આપણે મકોડા ઉપર છેકો મારીશું કારણ કે મકોડો શબ્દ એકવાર આવી ચૂક્યો છે ચાલો તો હવે આપણે જવાબ લખીએ એટલે કે આ જે ખોટા શબ્દ આપણે છેકી કાઢ્યા એની જગ્યાએ જે સાચા શબ્દો છે એ મૂકી અને આખું વાક્ય ફરીવાર લખીએ તો વાક્ય બનશે મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો કે મારે કેટલા પગ છે એવું તમારે કહેવાનું છે ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ મહાવરો ચાર હવે અહીંયા એવું કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે અને બાજુમાં વિકલ્પો આપેલા છે તો એ વિકલ્પમાંથી આપણે સાચો જવાબ શોધી અને લખવાનો છે તો પહેલું નવિયાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો તો પાતળું પાતળા અને પાતળો તો અહીંયા સાચો જવાબ આવશે પાતળો તો નવિયાએ બટન ટાંક પાતળો દોરો લીધો બીજું મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો એક કે બે તો અહીંયા જવાબ આવશે એક ત્રીજું જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી તો અહીંયા ઠંડી ઠંડુ અને ઠંડો છે તો જવાબ આવશે ઠંડી ચોથું સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે કાઉસમાં છે તીખું તીખી અને તીખા તો જવાબ આવશે તીખું ત્યાર પછી પાંચમું ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા તો કાઉસમાં એ પાસે મોટા મોટી કે મોટું તો અહીંયા જવાબ આવશે મોટી છઠ્ઠું ઝાડનું થડ ખાલી જગ્યા છે જાડું જાડા કે જાડી તો જવાબ આવશે ઝાડુ સાતમું ડોશીમાના માથાના વાળ ખાલી જગ્યા છે તો કાઉસમાં છે ધોળું ધોળા અને ધોળી તો જવાબ આવશે ધોળા આઠમું મારી બોલપેન ખાલી જગ્યા છે કાઉસમાં છે સસ્તી સસ્તું અને સસ્તા તો જવાબ આવશે સસ્તી ચાલો ત્યાર પછી આપણે મહાવરો પાંચ જોઈએ અહીં આપણને કહ્યું છે કે વધારાની માહિતી ઉમેરી અને વાક્ય લાંબુ કરો એટલે કે આપણે વિશેષણ રૂપી યોગ્ય શબ્દ મૂકવાના છે અને વાક્યને લાંબુ કરવાનું છે જો તો પહેલું વાક્ય આપેલું છે મારા ઘરે ગાય છે તો એમાં આપણે સફેદ શબ્દ ઉમેરી દઈએ તો વાક્ય બનશે મારા ઘરે સફેદ ગાય છે એટલે કે એક શબ્દ આપણે ઉમેરી અને વાક્યને ફરીવાર લખ્યું બીજું પણ ઉદાહરણ આપેલું છે કે આકાશમાં પક્ષી ઉડે છે તો આપણે એક શબ્દ ઉમેરી દઈએ ત્રણ તો વાક્ય બનશે આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે ત્રીજું વાક્ય આપેલું છે કે સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો તો વાક્ય બનશે સુરેન્દ્રએ લાલ પતંગ ચગાવ્યો ચોથું દાદીએ લાડવા વહેંચ્યા તો આપણે વાક્ય બનાવીએ દાદીએ મોટા લાડવા વહેંચ્યા તો જો મોટા શબ્દ અહીંયા આપણે ઉમેર્યો અને ઉપરના વાક્યમાં આપણે લાલ શબ્દ ઉમેર્યો હતો પાંચમું મીના અને રેણુકાએ રંગોળી પૂરી તો વાક્ય બનાવીએ કે મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી તો સુંદર શબ્દ આપણે અહીં ઉમેરી દીધો છઠ્ઠું મેં સાયકલ ચલાવી તો આપણે અહીંયા છઠ્ઠો શબ્દ લખીશું એટલે કે છઠ્ઠું વાક્ય લખીશું મેં મોટી સાયકલ ચલાવી તો અહીંયા મોટી શબ્દ આપણે ઉમેરી દઈએ સાતમું મારી પાસે ગાડી છે તો અહીં આપણે પીળી શબ્દ ઉમેરી દઈએ તો આપણું વાક્ય બની જશે મારી પાસે પીળી ગાડી છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો ત્રણ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો હવે અહીં શું છે કે વિદ્યાર્થી પોતાના મિત્રનું કે ભાઈ બહેનનું નામ લખી અને ઉદાહરણ મુજબ લખો તો પહેલું અહીં આપણને આપેલું છે વાંચવું તો ગઈકાલ માટે જો વાંચવું ઉપરથી આપણે શબ્દ બનાવવો હોય કે વાક્ય બનાવવું હોય તો આ પ્રમાણે બનશે ગીતાએ વાર્તા વાંચી આજ માટે જો વાક્ય બનાવવું હોય તો બનશે ગીતા વાર્તા વાંચે છે અને આવતીકાલ માટે બનાવવું હોય તો ભવિષ્યનું વાક્ય થઈ જશે એટલે વાક્ય બનશે ગીતા વાર્તા વાંચશે ત્યાર પછી બીજું આપણને આપેલું છે ક્રિયા કૂદવું તો ગઈકાલ માટે એટલે કે ભૂતકાળ માટે આપણે આ પ્રમાણે બનાવી શકીએ કે અમે પાંચ પગથિયા કૂદ્યા આજ માટે એટલે કે વર્તમાન માટે આપણે બનાવી શકીએ અમે હાથ પકડીને કૂદીએ છીએ અને ભવિષ્ય માટે આવતીકાલ માટે બનાવી શકીએ કે અમે કાલે દોરડા કૂદીશું એવી રીતે ત્રીજું ક્રિયાપદ આપણને આપ્યું છે રમવું તો રમવા માટે આપણે ગઈકાલ માટે એટલે કે ભૂતકાળ માટે વાક્ય બનાવી શકીએ કે અમે લંગડી રમ્યા આજ માટે બનાવી શકીએ અમે લંગડી રમીએ છીએ અને આવતીકાલ એટલે કે ભવિષ્ય માટે બનાવી શકીએ અમે કાલે દોરડા કૂદીશું ત્યાર પછી ચોથું છે જમ્યો તો આ જમ્યા માટે આપણે ગઈકાલ એટલે કે ભૂતકાળ માટેનું વાક્ય બનાવીએ તો બનશે કે આર્ય લાડુ જમ્યો આજ માટે વર્તમાન માટે બનશે આર્ય લાડુ જમે છે અને આવતીકાલ માટે એટલે કે ભવિષ્ય માટે બનશે આર્ય લાડુ જમશે ચલો એવા જજીવું કેટલાક વધારે ક્રિયાઓ અહીંયા આપણને આપેલી છે તો એના માટે આપણે ભૂતકાળના વર્તમાનના અને ભવિષ્યના વાક્યો બનાવે હસવું તો રિયા હસતી હતી રિયા હસે છે અને રિયા હસશે એવી રીતે છઠ્ઠું છે રંગોળી પૂરવી તો હૈતે રંગોળી પૂરી હેત રંગોળી પૂરે છે અને હેત રંગોળી પૂરશે સાતમું શાક બનાવવું તો માયાએ શાક બનાવ્યું માયા શાક બનાવે છે અને માયા શાક બનાવશે આઠમું મજા કરવી તો જિયાને મેળામાં મજા કરી જિયાન મેળામાં મજા કરશે અને જિયાન મેળામાં મજા કર કરશે અહીંયા આવશે કરે છે નવમું દોડવું તો આર્ય ઝડપથી દોડ્યો આર્ય ઝડપથી દોડે છે અને આર્ય ઝડપથી દોડશે દસમું છે ચાખવું તો રિયાએ કેરી ચાખી રિયા કેરી ચાખે છે અને રિયા કેરી ચાખશે ત્યાર પછી આપણે જોઈએ મહાવરો સાત નકામા શબ્દો છેકો અને મોટેથી વાંચો અહીંયા આપણને એક વાર્તા આપણને આપેલી છે એક જંગલ હતું તેમાં અને તેની આપેલું છે તો તેની ઉપર આપણે છેકો મારીએ તેમાં એક સસલું રહેતું હતું એક દિવસ એક કૂતરો તેને કે તેની પાછળ પડ્યો તો અહીંયા તેને શબ્દને છેકી નાખીશું અને અહીંયા આવશે તેની પાછળ પડ્યો કૂતરાથી બચવા તું અને તે આપેલું છે તો તું ઉપર છેકો મારી દઈએ અહીંયા આવશે તે તે ખૂબ દોડ્યું સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં તો અહીંયા તેના ઉપર આપણે છેકો મારીશું છેવટે હાફીને કૂતરું બેસી ગયું એક શિકારી આ બધું જોઈ રહેલો તેણે અને તેને તો અહીંયા તેને ઉપર છેકો આવશે તો તેણે કૂતરાને પૂછ્યું કેમ હું અથવા તો તું તો અહીંયા હું ઉપર છેકો આવશે તું આટલું સસલુંય પકડી ના શક્યો કૂતરું કહે તે અને હું આપેલું છે તો અહીંયા તે ઉપર છેકો આવશે હું મારવા માટે દોડતો હતો પાછું તે અને હું આપ્યું છે તો અહીંયા હું ઉપર છેકો આવશે તે બચવા માટે દોડતું હતું ચાલો ત્યાર પછી મહાવરો નંબર આઠ ઉદાહરણ મુજબ લખો તો અહીંયા આપેલું છે કાકા તો જુઓ નાના કાકા મંડપ તો વિશાળ મંડપ આપણે એક શબ્દ ઉમેરી અને આ શબ્દને મોટો બનાવવાનો છે પાન તો લીલું પાન ચા તું મીઠી ચા ભાઈ તું મોટા ભાઈ અને બહેન તો નાની બહેન ચાલો ત્યાર પછી મહાવરો નવ અહીંયા એવું કહ્યું છે કે નીચેનું ઉદાહરણ જોઈ અને વાક્ય બનાવજો ઉદાહરણ આપ્યું છે કે મેં કૂતરો જોયો મેં કાળો કૂતરો જોયો મેં એક કાળો કૂતરો જોયો મેં એક મોટો કાળો કૂતરો જોયો આવી રીતે એક પછી એક શબ્દ ઉમેરતા જવાના છે અને વાક્યને આપણે મોટું કરતો જવાનું છે તો અહીંયા આપણને પહેલું વાક્ય આપેલું છે રૂક્ષાનાએ કંપાસ ખરીદ્યો તો આપણે વાક્ય બનાવીએ રૂક્ષાનાએ લીલો કંપાસ ખરીદ્યો અહીંયા તમે જોઈ શકો છો કે લીલો શબ્દ આપણે ઉમેરો ત્યાર પછી રૂક્ષાનાએ એક લીલો કંપાસ ખરીદ્યો તો અહીંયા એક શબ્દ ઉમેરો ત્યાર પછી રૂપસાનાએ એક મોટો લીલો કંપાસ ખરીદ્યો તો અહીંયા તમે જોઈ શકો છો એક શબ્દ આપણે ઉમેરો ત્યાર પછી બીજું વાક્ય હાર્દિક રમે છે તો વાક્ય બનશે હાર્દિક ક્રિકેટ રમે છે ત્યાર પછી હજુ એક શબ્દ ઉમેરીએ તો હાર્દિક મેદાનમાં ક્રિકેટ રમે છે અને હજુ એક શબ્દ ઉમેરીએ તો વાક્ય બનશે હાર્દિક મેદાનમાં બપોરે ક્રિકેટ રમે છે ત્રીજું વાક્ય આપેલું છે ચંદ્રિકા વાર્તા કહેશે એક શબ્દ આપણે ઉમેરીએ તો ચંદ્રિકા એક વાર્તા કહેશે ચાલો હજુ એક શબ્દ ઉમેરીએ તો ચંદ્રિકા એક નાની વાર્તા કહેશે અને હજુ એક શબ્દ ઉમેરીએ તો આ વાક્ય બનશે ચંદ્રિકા એક નાની ભૂતની વાર્તા કહેશે ત્યાર પછી આપણે મહાવરો નંબર દસ જોઈએ અહીં કહ્યું છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો ઉદાહરણ આપેલું છે હાફતા હાફતા તો વાક્ય બનશે હાથી હાફતા હાફતા કીડી બહેન પાસે ગયો તો પહેલો શબ્દ આપેલો છે મરક મરક તો વાક્ય બનશે આર્ય મરક મરક હસવા લાગ્યો બીજું છે રમતા રમતા તો વાક્ય બનશે જ્યાં રમતા રમતા જયા રમતા રમતા સૂઈ ગયો ત્રીજું છે પીતા પીતા તો વાક્ય બનશે રિયાને પાણી પીતા પીતા છીંક આવી ચાલો ત્યાર પછી ચોથું આપણે જોઈએ ગાતા ગાતા તો વાક્ય બનશે માયા ગીત ગાતા ગાતા સ્નાન કરે છે પાંચમું છે દોડતા દોડતા તો વાક્ય બનશે મિહિર દોડતા દોડતા પડી ગયો છઠ્ઠું છે કૂદતા કૂદતા તો વાક્ય બનશે વાંદરો કૂતરા કૂદતા ઝાડ પર ચડ્યો ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણને કેટલીક સમજ આપવામાં આવેલી છે અને ત્યાર પછી ફરી પાછો મહાવરો એક હવે અહીં શબ્દ પરથી વાક્ય બનાવવાનું કહ્યું છે તો પહેલું છે બકરી તો બકરી પરથી આપણે વાક્ય બનાવી શકીએ બકરી ઘાસ ખાય છે બીજું છે ગાડી તો વાક્ય બનશે ગાડીમાં બેસી ફરવા ગયો ત્રીજું છે ઠળિયો તો વાક્ય બનશે બોરનો ઠળિયો કઠણ હોય છે ત્રીજું છે ત્રિકોણ તો વાક્ય બનશે ત્રિકોણને ત્રણ ખૂણા હોય છે ત્યાર પછી પથ્થર તો વાક્ય બનશે જિયાને કૂતરાને પથ્થર માર્યો ત્યાર પછી છે માપપટ્ટી તો વાક્ય બનશે મારી માપપટ્ટી ખોવાઈ ગઈ છે ત્યાર પછી કબડ્ડી તો વાક્ય બનશે આર્ય મેદાનમાં કબડ્ડી રમે છે ત્યાર પછી છે સ્વચ્છ તો વાક્ય બનશે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર બે હવે અહીં આપણને એક આખું કોષ્ટક આપવામાં આવેલું છે હવે એના ઉપરથી આમાં આપણે શબ્દ ગોતવાના છે અને અહીંયા લખવાના છે જેમ કે ઝાડ છે તો ઝાડનો સમાનાર્થી શબ્દ વૃક્ષ થાય છે તો વૃક્ષ આપણે અહીંયાથી શોધ્યું એના ઉપર ચોરસ કર્યું અને અહીંયા લખ્યું એવી રીતે ઠંડી તો ઠંડીનો શબ્દ સમાનાર્થી ટાઢ થાય છે તો અહીંયા આપણે ટાઢ લખ્યું ત્યાર પછી પવન તો પવનનો સમાનાર્થી શબ્દ વાહ થાય છે તો આમાંથી આપણે વા શબ્દને શોધવાનો છે અને તેના ઉપર આપણે ચોરસ બોક્સ કરવાનો છે અને અહીંયા આપણે વા લખી દઈએ ચાલો ત્યાર પછી નરમ તો નરમ એટલે કે કોમળ અચરજ એટલે નવાય અને વય એટલે ડર તો વગેરે જેવા શબ્દો આપણે અહીંયાથી શોધવાના છે અને તેના ઉપર ચોરસ કરવાના છે ત્યાર પછી મહાવરોત્રણ આપેલા વર્તુળમાંથી ઉદાહરણ મુજબ શબ્દ જોડકા બનાવ તો દિવસનો વિરોધી શબ્દ આમાંથી મળશે આપણને રાત ઉપરનો વિરોધી શબ્દ નીચે મળશે સવારનો વિરોધી શબ્દ આમાંથી સાંજ મળશે ઊંચાનો વિરોધી શબ્દ નીચે મળશે ગરમીનું વિરોધી ઠંડી મળશે દિવસનું વિરોધી રાત મળશે અને અંદરનું વિરોધી થશે બહાર ચાલો ત્યાર પછી મહાવરો ત્રણ હવે અહીંયા એવું કહ્યું છે કે ચોરસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ શબ્દ જોડકા બનાવો તો ઉદાહરણમાં આપ્યું છે સુંદર તો સુંદરનો સમાનાર્થી થશે રૂપાળું એવી રીતે ખાય તો ખાયનું સમાનાર્થી ખીણ થશે વૃદ્ધનું સમાનાર્થી ઘરડું થશે વનનું સમાનાર્થી જંગલ થશે દોસ્તનું સમાનાર્થી મિત્ર થશે પસંદનું સમાનાર્થી ગમતું થશે આનંદનું સમાનાર્થી ખુશી થશે અને શરમનું સમાનાર્થી લાજ થશે એવી જ રીતે આપણે આગળ વધીએ તો મજાકનું સમાનાર્થી મશ્કરી લીલોત્રીનું સમાનાર્થી હરિયાળી અને બેડોળનું સમાનાર્થી થશે કદરૂપું ત્યાર પછી ફરી વખત આપણને કેટલીક સમજ અહીં આપવામાં આવેલી છે અને એના ઉપરથી જોઈએ આપણે કે મહાવરો એક હવે અહીંયા સુ સ અને ફૂના ઉપયોગ કરી અને શબ્દ બનાવવાનું કહ્યું છે ગંધ તો આપણે અહીંયા શબ્દ બનાવીશું સુગંધ આગળ સુ ઉમેરીને ટેવ તો અહીંયા આપણે કુ ઉમેરીને વાક્ય બનાવીશું કુટેવ લેખન તો શું ઉમેરીને બનાવીશું સુલેખન વાદ તો સ ઉમેરીને કરીશું સંવાદ અને તાપ તો સ ઉમેરીને કરીશું સંતાપ ચાલો ત્યાર પછી મહાવરો નંબર બે નીચે આપેલા શબ્દોને વાંચો અને જોઈને ખાનામાં લખો તેમજ તેના જેવા બીજા શબ્દો લખો જેમ કે યજ્ઞ તો યજ્ઞને અહીંયા આપણે લખવાનું છે યજ્ઞ એટલે કે જોઈ જોઈને યજ્ઞ લખીશું બાજુમાં તેના જેવો બીજો શબ્દ આપણે લખીએ સુગ્ન ત્યાર પછી શ્રુતિ આપેલું છે તો એનો જેવો જ શબ્દ શ્રુતિ થશે એટલે કે શ્રુતિ અહીંયા જોઈ જોઈને લખીશું અને એના જેવો શબ્દ આપણે લખીએ શ્રવણ એવી રીતે ઋષિ છે તો ઋષિ અહીંયા લખીશું અને એનો સમાનાર્થી તો નહીં પણ એના જેવો શબ્દ થશે ઋગ્વેદ ક્ષત્રિય તો અહીંયા લખીશું ક્ષત્રિય અને એના જેવો શબ્દ બનાવીશું ક્ષાર રૂમાલ તો રૂમાલ અને એના જેવો શબ્દ બનાવીએ રૂપિયા શ્રવણ તો શ્રવણ અને શ્રાવણ કૃષિ તો કૃપા ત્રિલોક તો ત્રિકમ આવા શબ્દો આપણે આપણે બનાવવાના છે છે ચાલો ત્યાર પછી જોઈએ અહીં કહ્યું કે આપેલા શબ્દમાંથી ત્રણ શબ્દ બનાવો જેમ કે રાજહંસ આપેલું છે તેમાંથી ત્રણ શબ્દ બનશે રાજહંસ અને રાસ માન સરોવર પરથી બનશે માન વર અને માનસ ભાવનગર પરથી બનશે ભાવનગર અને ભાન સફરજન પરથી બનશે સફર જન અને રજ અમદાવાદ પરથી બનશે દાવ દવા અને વાદ ત્યાર પછી મહાવોચાર ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ક સડ હોય તો કેસુડો તો એવી રીતે ફ ગણય તો ફાગણ્યો અબલ તો અબિલ ક પલ તો કાપલી અને વ સ ન તો વાસન ચાલો ત્યાર પછી છઠ્ઠું જોઈએ તો અહીંયા આપેલું છે મ ન થળ તો મોહનથાળ થાળ સત ફળ તો એના ઉપરથી બનશે સીતાફળ તો એના ઉપરથી બનશે કાજુ કતરી ગુલાબ જાંબુ ત્યાર પછી ઉદાહરણ નંબર નંબર સોરી મહાવરો અહીંયા ઉદાહરણ મુજબ લખવાનું કહ્યું છે જો એટલે કે અહીંયા જે મૂળાક્ષરો છે ને તે આડા આવડા થઈ ગયા છે એને જો યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો આપણને એક શબ્દ મળશે તો આ ડીપચો છે એને આપણે યોગ્ય ક્રમમાં બનાવીએ તો ચોપડી શબ્દ બનશે ન જી એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો જીન શબ્દ બનશે ન સલે એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો લેસન શબ્દ બનશે ફિક તો ટ્રાફિક ગા આ ગડી તો ગાડી જ લંપ તો પલંગ ગ્યા આ તો અને આ ઝ અ તો અજવાળું મિત્રો ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર તમામ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો મિત્રો આપણી આ ચેનલ પર જેટલા પણ વિડીયો મૂકવામાં આવે છે તે જરૂરથી નિહાળજો તમારા દોસ્તોને પણ સેન્ડ કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું શેર કરવાનું અને સરસ મજાની કમેન્ટ આપવાનું ભૂલશો નહીં